નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા વિદ્યાર્થી મિત્રો મારા, જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો. ઓકે, તો આપણે અગાઉના વિડિયોની અંદર મધ્યક વિશે માહિતી મેળવી હતી અને મધ્યકના જુદા જુદા દાખલાઓ વિશે પણ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે ગુણોત્તર મધ્યકના પણ દાખલાઓ વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર? ગુણોત્તર મધ્યક વિશે પણ અભ્યાસ કર્યો. અમે ત્યારબાદ આપણે ત્રીજી રીત આવે છે મધ્યસ્થ. ત્રીજી રીત કે આવે છે મધ્યસ્થ. તો આપણે મધ્યસ્થ વિશે પરિચિત થવાનું છે અને એના દાખલાઓ ગણવાના છે. તમે બધા વિદ્યાર્થી મિત્રો એ 10મા ધોરણની અંદર મધ્યસ્થના કદા દાખલા આવતા હતા, તો એનો જે અભ્યાસ કર્યો હતો એ જ મુજબ આપણે 11મા ધોરણની અંદર આ ચેપ્ટર નંબર 3 ની અંદર પણ મધ્યસ્થના દાખલાઓ આવશે. જે રીતે 10મા ધોરણની અંદર તમે શીખો છો એ જ રીતે પણ 11મા ધોરણની અંદર આવવાના છે. ઓકે, તો ચાલો સૌપ્રથમ આપણે મધ્યસ્થ, તો મધ્યસ્થનો આપણે અર્થ જોઈએ. તો કે મધ્યસ્થ એટલે શું? તો કે આપેલ માહિતીને જડતા કે ઉત્તરતા ક્રમમાં ગોઠવતા તેના મધ્યમાં આવેલા અવલોકનની કિંમતને મધ્યસ્થ કહેવાય છે. કે જે પણ આપણે માહિતી આપી હોય આ માહિતીને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી નાખવાના, અને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવતા તેના મધ્યમાં આવેલા, શું કીધું છે? મધ્યમાં જે પણ માહિતી આવે છે તેને શું કહેવામાં આવે છે? મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. જે પણ માહિતી આવે ને અવલોકનો ગોઠવી લેવાના, અને જે મધ્યમાં આવે તેને મધ્યક તરીકે મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો. સંકેતમાં એમ વડે દર્શાવાય છે, બરોબર? સંકેતમાં શેને વડે દર્શાવવામાં આવે છે? એમ વડે દર્શાવવામાં આવે છે, બરોબર? ચાલો ત્યારબાદ માહિતીમાંથી 50% અવલોકનની કિંમત મધ્યસ્થી વધુ હોય છે અને 50% અવલોકનની કિંમત મધ્યસ્થી ઓછી કિંમત હોય છે, બરોબર? 50% કિંમત કેવી હોય છે? મધ્યસ્થી વધુ હોય છે અને 50% કિંમત કેવી હોય છે? ઓછી હોય છે. એક્ઝામ્પલ તરીકે મેં આમ લખ્યું, એક માહિતી લખી 2, 4, 6, 8, 10, બરોબર? આ માહિતી મેં ચડતા ક્રમની અંદર ગોઠવી દીધી. આપણો મધ્યસ્થીઓ 6 આવ્યો, કેટલો આવ્યો મધ્યસ્થ? કેટલો આવ્યો છે? 6. સપોઝ તરીકે આપણે ધારી લઈએ કે આપણો મધ્યસ્થ કેટલો આવ્યો? 6 આવ્યો છે. હવે તમારો મધ્યસ્થ 6 આપણો આવ્યો છે આવડો, બરોબર? તો એના કે મધ્યસ્થ 6 આવ્યો, તો મધ્યસ્થ કરતા આ બે અવલોકનની કિંમત કેવી થઈ? તો કે બે અવલોકનની કિંમત નાની થઈ, અને આ બે અવલોકનની કિંમત કેટલી થઈ? તો કે મધ્યસ્થ કરતા બે અવલોકનની કિંમત કેવી થઈ? મોટી થઈ. એટલે આપણે કીધું છે કે માહિતીમાંથી 50% અવલોકનની કિંમત મધ્યસ્થી કેવી હશે? વધુ હશે. અને 50% અવલોકનની કિંમત મધ્યસ્થી કેવી હશે? ઓછી હશે, બરોબર? 50-50% થઈ ગયું, બે બાજુ બે બે છે, બરોબર? અને 50% આ બાજુ, 50% આ બાજુ, બરોબર? તો આ મધ્યસ્થી કેવી થઈ? ઓછી કિંમત. ને આ મધ્યસ્થી કેવી થઈ? વધુ થઈ કહેવાય. એટલે 50% ઓછી કિંમત અને 50% વધુ કિંમત, બરોબર? ચાલો હવે આપણે મધ્યસ્થના સૂત્ર વિશે અભ્યાસ કરીએ, બરોબર? મધ્યસ્થના આપણે સૂત્ર વિશે અભ્યાસ કરવાનો છે. આ બે સૂત્રને આધારે આપણે મધ્યસ્થના બધા દાખલાઓ ગણવાના થશે. ઓકે, ચાલો. હા, પહેલું છે અવર્ગીકૃત માહિતી, એટલે કે સતત આવૃત્તિ માટે, કે સોરી, અસતત આવૃત્તિ વિતરણ માટે. જે અસતત આવૃત્તિ વિતરણ હોય એટલે અવર્ગીકૃત માહિતી, જે વર્ગ વિનાની માહિતી હોય એવા દાખલાઓ હોય, તો એના માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, મધ્યસ્થ, એટલે કે m m = n + 1 / 2 મૂળ અવલોકન, બરોબર? અથવા તો મૂળ અવલોકનની કિંમત અહીંયા પાછળ કિંમત લખી નાખી તો પણ ચાલે. ચાલો, મૂળ અવલોકનની કિંમત n + 1 / 2 મૂળ અવલોકનની કિંમત જે પણ આવે એટલા પછી આપણે અવલોકન જોઈ લેવાનું. ચાલો, જ્યાં n બરાબર અવલોકનની સંખ્યા, જેટલા અવલોકન હોય એની સંખ્યા મૂકી દેવાની. મીન્સ આમાં કેટલા અવલોકન હતા? 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આપણે 5 n તરીકે કેટલા લેવાના? 5 લઈ લેવાના, બરોબર? તો આપણો આ સૂત્ર, જ્યારે અવર્ગીકૃત માહિતી એટલે કે વર્ગ વિનાની જ્યારે માહિતી આપી હોય ત્યારે આપણે આપણા આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાનો છે. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે છે વર્ગીકૃત, બરોબર, માહિતી એટલે કે સતત આવૃત્તિ વિતરણ. કેવું? જ્યારે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય એટલે કે આપણે વર્ગવારી માહિતી આવતી હોય,
આપણે કેમ વર્ગવારી માહિતી મધ્યકની અંદર આવતી હતી મધ્યક આપ વર્ગ આપ્યો હોય કે આવૃત્તિ એપી અને એના પરથી આપણે શું શોધતા હતા x શોધતા હતા બરોબર એટલે કે જ્યારે વર્ગ આપેલો હોય એટલે મીન્સ કે આવી 10 થી 15 15 થી 20 20 થી 25 આવી રીતે જ્યારે વર્ગવારી માહિતી આવતી હોય એટલે કે સતત આવૃત્તિ વિતરણવાળી માહિતી હોય ત્યારે આપણે મધ્યસ્થના આવડા આ સૂત્રની કિંમત આપણે શોધવાની આ સૂત્રને આધારે આપણે કિંમત શોધવાની થશે તો પહેલો શું કરવાનું કે એમાં જ્યારે આ સૂત્ર આપણું મેઈન સૂત્ર આવડું આ છે બરોબર આ સૂત્રનો ઉપયોગ કરતા પહેલા તમારે એક વસ્તુ પહેલા શોધવી પડે તો કેવો તો પહેલા મધ્યસ્થનો વર્ગ શોધવો પડે કયા વર્ગની આપણે માહિતી લેવાની છે ઓકે અને એનું સૂત્ર શું n / 2 n / 2 એટલે કે અવલોકનોની સંખ્યા અથવા તો સિગ્મા f એટલે f નો સરવાળો આવ્યો હોય તે સંખ્યા આપણે લઈ લેવાની બરોબર n / 2 હું અવલોકન જે વર્ગમાં આવે તે બરોબર મીન્સ કે આ n / 2 કર્યા બરોબર જે અવલોકનનો વર્ગ આવે એની કિંમત અહીંયા લેવાની ઈ વર્ગ આપણે લેવાનો થશે ઓકે ત્યારબાદ આપણે મધ્યક આપણે દાખલો આવશે ત્યાં તમને આ વસ્તુ સમજાઈ જશે કઈ રીતે લે ચાલો ભાઈ m એટલે કે મધ્યસ્થ બરાબર l + n / 2 - cf / f / c બરોબર આ મધ્યસ્થનું આપણે સૂત્ર આપેલો છે આ સૂત્ર l એટલે શું તો કે મધ્યસ્થના વર્ગની અધસીમા જે મધ્યસ્થનો આપણે ઉપર વર્ગ શોધી એની અધસીમા એટલે કે જે નીચલી સીમા આવશે તે લેવાની બરોબર cf cf એટલે કે જે વર્ગ આવ્યો મધ્યસ્થનો જે વર્ગ આપણે શોધ્યો આ વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ cf એટલે આપણે શું કહી સંચય આવૃત્તિ એટલે એનો મતલબ આપણે જે મધ્યસ્થનો આ વર્ગ શોધ્યો બરોબર આ મધ્યસ્થનો જે વર્ગ શોધે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ લેવાની એટલે કે cf લેવાનો ત્યાર પછી f એટલે કે મધ્યસ્થના વર્ગની આવૃત્તિ અને c એટલે કે મધ્યસ્થનો જે વર્ગ આવ્યો એની શું લેવાની છે વર્ગ લંબાઈ તો આ આપણે મધ્યસ્થ વિશે માહિતી મેળવી અને તેના સૂત્ર વિશે પણ પરિચય થયા હવે આપણે આ બે સૂત્રનો ઉપયોગ કરી અને મધ્યસ્થના જુદા જુદા દાખલાઓ વિશે અભ્યાસ કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બરોબર મધ્યસ્થના સૂત્રનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે મધ્યસ્થના જુદા જુદા દાખલાઓ વિશે આપણે અભ્યાસ કરીશું તો આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 5 સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 5 તો દરેક વિદ્યાર્થી મિત્રો રકમની અંદર ધ્યાન આપજો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 99 ઉપર દાખલા નંબર 5 આપેલો છે 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળના માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે તો આ ખર્ચનો મધ્યસ્થ શોધો શું શોધવાનું કીધું હોય ખર્ચનો મધ્યસ્થ શોધવાનું કીધું છે આપણે ખર્ચ આપ્યો છે 200 થી ઓછા 200 થી 400 400 600 600 થી 700 700 થી 800 અને 800 અને તેથી વધુ બરોબર ત્યાં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે એટલે કે f એટલે કે આવૃત્તિ આપેલી છે 8 23 40 17 7 અને 5 બરોબર વિદ્યાર્થીઓની સંખ્યા આપણે રકમમાં જ કહી દીધું વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો કે 100 આપેલી છે એટલે આપણે ટોટલમાં 2300 ચાલો જેને આપણે શું કહીએ છીએ n કહેવાય છે શું કહેવામાં આવે છે n બરાબર અથવા તો સિગ્મા f પણ કહેવાય પણ આપણે n નો ઉપયોગ થાય એટલે n બરાબર કેટલા થશે 100 ચાલો અને આટલી માહિતી આપેલી છે આના પરથી આપણે શું શોધવાનો છે તો કે મધ્યસ્થ શોધવાનો છે તો સૌપ્રથમ આપણે આના પરથી cf ની પહેલા ગણતરી કરશું કારણ કે આપણે સંચય આવૃત્તિની જરૂરિયાત પડશે ઓકે તો ચાલો સૌપ્રથમ આપણે cf શોધી લઈએ cf એટલે કે સંચય આવૃત્તિ ઓકે તો cf આપણે કેવી રીતે શોધશે તો સૌપ્રથમ 8 ને તો 8 ના 8 પછી 23 માં 8 ઉમેરો એટલે કેટલા થશે 31 ચાલો 31 માં 40 ઉમેરો 71 ચાલો 71 માં 17 ઉમેરો 88 88 માં 7 ઉમેરો 95 અને 95 માં 5 ઉમેરો એટલે 100 ચાલો આવી ગયો 100 અહીં જે ટોટલ વિદ્યાર્થી 100 હે ને સંખ્યા આવૃત્તિ પણ કેટલી આવી ગઈ 100 મળી ગઈ ચાલો આટલું થઈ ગયું હવે આપણે મધ્યસ્થ શોધવાનો છે તો સૌપ્રથમ આપણે મધ્યસ્થની અંદર આપણે શું કીધું તો સૌપ્રથમ મધ્યસ્થનો વર્ગ શોધવાનો થાય ઓકે તો આપણે સૌપ્રથમ શું કામ કરશી તો કે મધ્યસ્થનો વર્ગ શોધી મધ્યસ્થ એટલે કે m m નો વર્ગ બરાબર એનું સૂત્ર શું હતું n/2 બરાબર n એટલે કેટલા આવ્યા 100 100 ના છેદમાં 2 એટલે કેટલા થયા
50 n by 2 કેટલા આવ્યા તો કે 50 અને 50 ને n by 2 પણ કહેવાય શું કહેવાય n by 2 બરોબર 50 આવ્યા ઓકે આ આર્યું 50 ઉપરથી હવે આપણે 50 આવ્યા એના ઉપરથી આપણે cf પરથી વર્ગ શોધવાનું થશે શું થશે cf પરથી એને લખવાનું તેથી cf પરથી જોતા વર્ગ બરાબર બરોબર cf પરથી જોવાનું વર્ગ હવે જો 50 લઈએ 50 cf માં સેમાં સમાયેલા છે 31 માં 50 સમાય તો કે ના 71 ની અંદર 50 સમાણા તો કે હા 71 ની અંદર 50 સમાય જો 8 માં નો સમાય 31 માં નો સમાય અને 71 ની અંદર 50 સમાય છે તો 71 આપણો છે એની સામે નો વર્ગ કયો આવશે તો કે 400 થી 600 બરોબર તો આપણો વર્ગ કયો થશે હું અહીં વર્ગ નીચે લખું વર્ગ બરાબર 400 થી 600 ઓકે 400 થી 600 થઈ ગયો ઓકે ચાલો આપણો વર્ગ મળી ગયો હવે આપણે આપણો સૂત્ર છે બરોબર તો સૌપ્રથમ સૂત્રની અંદર જરૂરી રકમ આપણે કેટલી જોશે 300 છે તો પહેલા તો આપણે l ની જરૂરિયાત પડશે શું જેની જરૂરિયાત પડશે l l બરાબર એટલે કે જે વર્ગ આવ્યો આ વર્ગની અધસીમા તો વર્ગની અધસીમા એટલે કઈ થશે તો કે 400 થી 600 છે બરોબર તો 400 થી 600 માં અધસીમા એટલે કે નીચલી સીમા કઈ તો કે 400 ચાલો ત્યાર પછી બીજું શું થશે n/2 n/2 બરાબર કેટલા થશે તો આપણે એ મળ્યા કેટલા મળ્યા 50 ચાલો ત્યાર પછી શેની જરૂરિયાત પડશે તો કે cf ની ચાલો cf કેટલા થશે તો કે આપણો cf આ 71 આવ્યો એના અગાઉના એના અગાઉ એટલે કેટલું થશે 71 નો અગાઉનો cf કેટલો તો કે 31 તો અહીંયા કેટલા આવશે 31 ચાલો ત્યાર પછી f f કેટલા આવશે f એટલે કે આ 71 આવ્યો જે વર્ગ આવ્યો 400 થી 600 એના સામેનો f કેટલો છે તો કે 40 ચાલો ત્યાર પછી c c એટલે કે વર્ગ નંબર તો આપણો જે વર્ગ આવ્યો 400 થી 600 આ બે વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 200 ની વર્ગ લંબાઈ એટલે c બરાબર 200 ઓકે ચાલો હવે આપણે શું મૂકશી સૂત્ર મૂકી દે ચાલો સૂત્ર શું આવશે તો કે m બરાબર l + n/2 - cf / f / c આ આપણો શું મધ્યસ્થનું સૂત્ર છે ઓકે ચાલો હવે આપણે l આપણે બધી માહિતી લખી નાખી છે તો l કેટલા છે તો કે 400 છે તો અહીંયા 400 પ્લસ n/2 કેટલા છે તો કે 50 માઈનસ cf કેટલા છે તો કે 31 છેદમાં f કેટલા છે તો કે 40 અને ગુણ્યા c એટલે કેટલા છે 200 ચાલો 400 પ્લસ 50 માઈનસ 31 એટલે કેટલા થશે 19 છેદમાં 40 ગુણ્યા 200 ચાલો 400 ના 400 પ્લસ હવે તમારે શું કરવાનું છે 19 ગુણ્યા 200 ભાગ્યા 40 એટલે કેટલા આવશે 19 ગુણ્યા 200 ભાગ્યા 40 ચાલો કેલ્ક્યુલેશન કરો જી કેટલા આવશે 95 ચાલો તો આપણો મધ્યસ્થ કેટલો આવશે 400 પ્લસ 95 એટલે કેટલા થશે 495 ચાલો આપણો મધ્યસ્થ કેટલો મળી ગયો તો કે 495 તો આપણે મધ્યસ્થ શોધવાનો કીધો તો મધ્યસ્થ આપણો મળી ગયો કેટલો આવ્યો 495 ઓકે ચાલો તો આપણે આ સ્વાધ્યાય નંબર 4 નો ડાટ નંબર 5 લીધો ઈ આપણે મધ્યસ્થ એનો શોધી લીધો કેટલો આવ્યો 495 ઓકે ચાલો હવે આપણે એક બીજો પણ મધ્યસ્થનો દાખલો ગણીએ બરોબર જેથી કરીને આપણે વધુ પ્રેક્ટિસ થાય ચાલો તો હવે આપણે વિભાગ ઈ દાખલા નંબર 1 વિભાગ ઈ નો દાખલા નંબર 1 આપેલો છે તો દાખલા નંબર 1 વિશે આપણે માહિતી મેળવીએ ચાલો તો દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 117 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 117 ઉપર બરોબર વિભાગ ઈ નો દાખલા નંબર 1 આપેલ છે તો રકમમાં ધ્યાન આપજો જુદા જુદા કુટુંબોના વીજળીના બિલોમાં વપરાશના યુનિટની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવી છે બરોબર તો વપરાશના યુનિટની સંખ્યાનો મધ્યસ્થ
શોધો તો આપણે શું શોધવાનું કીધું છે મધ્યસ્થ શોધવાનું કીધો છે ઓકે યુનિટ ની સંખ્યા આપી દીધી છે 200 થી ઓછી 200 થી 300 300 થી 400 400 થી 500 અને 500 કે તેથી વધુ બરોબર કુટુંબની સંખ્યા એટલે આપણે શું લઈ લીધું f તો હવે આપણે f નું શું કરવું પડશે ટોટલ કરવો પડશે તો f નો ટોટલ કેટલો થશે 70 ચાલો તો સૌપ્રથમ અમે આપણે મધ્યસ્થ માટે cf ની જરૂરિયાત પડશે તો સૌપ્રથમ આપણે cf શોધી લઈએ ઓકે ચાલો cf શોધી cf ચાલો 7 છે તો 7 ના 7 ચાલો 7 માં 13 ઉમેરો 20 ચાલો 20 માં 24 ઉમેરો 44 ચાલો 44 માં 16 ઉમેરો 60 60 માં 10 ઉમેરો 70 ચાલો આવી ગયો છે સો ટોટલ આપણે અહીંયા 70 આવ્યો એને શું કેસી એમ કેસી ઓકે અમે અમે આપણે વર્ગીકૃત માહિતી છે તો સૌપ્રથમ આપણે શું શોધવું પડશે મધ્યસ્થનો વર્ગ શોધવો પડશે તો સૌપ્રથમ આપણે મધ્યસ્થ એટલે કે એમ નો વર્ગ શોધીએ તો એમ નો વર્ગ ચાલો એનું સૂત્ર શું n/2 ચાલો n/2 એટલે n કેટલા છે તો કે 70 70 ના છેદ માં 2 બરાબર કેટલા આવશે 70 ના છેદ માં 2 એટલે 35 ચાલો હવે આ 35 ને આપણે શું કરવાનું છે cf પરથી જોતા શું આવશે cf પરથી cf પરથી જોતા બરોબર પરથી જોતા વર્ગ ચાલો cf પરથી મધ્યસ્થનો વર્ગ અથવા તો m નો વર્ગ બરાબર ચાલો m નો વર્ગ અમે 35 આ 35 થી cf ની અંદર સેમા સમાયેલા છે 20 ની અંદર સમાય તો કે ના ન સમાય 44 ની અંદર 35 સમાય તો કે હા 44 ની અંદર આપણો 35 સમાય જાય તો આની સામેનો 44 સામેનો વર્ગ કેવો આવશે તો કે 300 થી 400 તો અહીંયા વર્ગ આપણે લખવાનો 300 થી 400 ઓકે 300 થી 400 થઈ ગયા આપણે વર્ગ મળી ગયો હવે આપણો જે મધ્યસ્થનું સૂત્ર છે એના માટે આપણે જે જે જરૂરી માહિતી છે એ લઈ શોધી લે તો સૌપ્રથમ આપણે l l ની જરૂરિયાત પડશે l એટલે કે નીચલી સીમા વર્ગની નીચલી સીમા તો વર્ગની આમાંથી નીચલી સીમા કઈ તો કે 300 તો આ 300 લખા ચાલો ત્યાર પછી શેની જરૂરિયાત પડશે n/2 n/2 એટલે ઈ આપણે કેટલા મળ્યા તો કે 35 ચાલો ત્યાર પછી બીજી જરૂરિયાત શેની પડશે તો કે cf ની cf ચાલો આપણે 35 આ 44 ની અંદર સમાયેલા તો એના ઉપરની આપણે જોવાની એના અગાઉની બરોબર તો 44 ઉપર કેટલા આવશે તો કે 20 તો આપણો cf કેટલો બનવાનો તો કે 20 ચાલો ત્યાર પછી f f એટલે કે આપણે આવૃત્તિ તો આપણે 44 સામેની આવૃત્તિ કેટલી આવી તો કે 24 અને c c એટલે વર્ગ લંબાઈ તો આ જે વર્ગ આવ્યો આ બે વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 300 થી 400 આ જે વર્ગ રહ્યો એની વર્ગ લંબાઈ કેટલી થાય તો કે 100 ચાલો ઓકે હવે આપણે સૂત્ર મૂકી મધ્યસ્થનું ચાલો મધ્યસ્થનું સૂત્ર શું છે તો આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકી m બરાબર l પ્લસ n/2 માઇનસ cf / f / c આપણો આ મધ્યસ્થનું સૂત્ર ચાલો l તો l કેટલા છે આપણે લખ્યા છે 300 પ્લસ n/2 એટલે કેટલા છે તો કે 35 માઇનસ cf કેટલા લખ્યા છે તો કે 20 છેદમાં f f કેટલા લખ્યા છે 24 અને ગુણ્યા c c એટલે કેટલા છે 100 ઓકે ચાલો હવે આપણે ગણતરી કરીએ 300 ના 300 પ્લસ 35 માઇનસ 20 એટલે કેટલા થશે 15 / 24 ગુણ્યા 100 ચાલો 300 ના 300 પ્લસ શું કરવાનું 15 / 100 ભાગ્યા 24 15 / 100 ભાગ્યા 24 કેટલા આવશે 62.5 ચલો હવે આનો સરવાળો કરો 300 + 62.5 એટલે કેટલા આવશે 300 ને 62.5 ચલો આ આપણો શું મળી ગયો મધ્યસ્થ મળી ગયો
चलो तो आवाज तुमने दाखला આવશે આવશે चलो विद्यार्थी मित्रों होमवर्क ની અંદર લખેલો તો કે હોમવર્ક ની અંદર વિભાગ E દાખલા નંબર 4 વિભાગ E દાખલા નંબર 4 વિભાગ F દાખલા નંબર 4 વિભાગ F દાખલા નંબર 4 અને ઉદાહરણ નંબર 22 23 અને 24 ઉદાહરણ નંબર 22 23 અને 24